2012ના નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ગઈકાલે ફાંસી આપવામાં આવી હતી। ફાંસી બાદ નિર્ભયાની માતાએ તેના ન્યાયની જીત ગણાવી હતી। ફાંસી બાદ તિહાર જેલના ડોક્ટર સંદીપ ગોવિંદ, મુકેશ સિંહ, વિનય શર્મા વગેરેએ તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા। હવે ગુનેગારોને ખબર પડશે કે સજા કરવામાં મોડું થશે તો, પરંતુ ગુનેગારોને ચોક્કસ સજા મળશે જ, જેનો દાખલો તિહાર જેલમાં આપવામાં આવ્યો છે। અહેવાલ અશ્વિની નિવાસી અમદાવાદ। બરોબર છે, આજે જ ઉજાવો જોઈએ, આજે જ કંઈક એવું થવું જોઈએ કે સખત પબ્લિકને એમ ખબર પડે કે આ બધું ખોટું થયું હતું એમ, અને આ જે ફાંસી થઈ એ સારામાં સારી વસ્તુ છે એમ હું તો કહું। આવી થવી જ જોઈએ, બહુ લેટ થયું, આ મહિનામાં જ આનું રિઝલ્ટ આવવું જ જોઈએ, લેટ થયું પણ। મારું નામ ચાર્મી શાહ છે, હું આજના નિર્ણયથી ખૂબ જ ખુશ છું। આ નિર્ભયા કેસમાં જે સરકારે ડિસિઝન આપ્યું છે તે બહુ જ સરસ આપ્યું છે, અને હવેથી દરેક સ્ત્રીઓ જે છે એ શાંતિથી ખુશીથી ઘરની બહાર નીકળી શકશે, અને આજનો દિવસ મારા મતે છે કે જે વુમન્સ ડે છે। મારું નામ હેતલ પ્રજાપતિ છે। આજે નિર્ભયા કાંડમાં સરકારે જે ચાર લોકોને જે ફાંસી આપી છે એ નિર્ણય લીધેલો ખૂબ જ સરાહનીય છે, એની માટે હું સરકારને સેલ્યુટ પણ કરું છું। અને હવે સ્ત્રીઓ જે છે, લેડીઝ, એ નિર્ભય રીતે એમ બેફિકરથી જ્યાં ત્યાં જઈ શકશે, એને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। અને વુમન્સ ડે આપણે જે 8 માર્ચે આપણે જે કર્યો એને કરતાં આજે મને વધારે યોગ્ય લાગે છે કે આ દિવસે ઉજવવા જેવો જોઈએ।